करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन माता यस्य चित्ता समुत्थिता वेदानाम उपकाराय तस्मय पाणिनये नमः। नमस्कार, आप स्वागत। આપણે જોઈ રહ્યા છીએ જ્યોત્યાદિ ત્રીજા ગણના ધાતુઓ। ત્રીજા ગણમાં કુલ 24 ધાતુઓ છે, 6 આકારાંત છે। મહાગહા દાદા, કેવિહરી, રૂપરૂભૃ, શૃકૃ, હુહૃ, ભસ, ધનજનધીસ, નિજવિજ, વિષતુર, આ કુલ 24 ધાતુઓ છે। મારી સાથે જોડાયેલા બને તો વિડીયો ઓન કરજો, જેથી તમારું ધ્યાન બીજે ના ભટકે। આજે બે બહેનો કોઈ નવા છે, એક સુરેખા ચૌધરી છે, બીજા કોઈ બેન નામ નથી લખ્યું, પણ ટેકનો સ્પાર્ક 70 આવું દેખાય છે, કોઈના પરિચયમાં છે। મારા વિદ્યા સંસ્કૃત ના કોલેજ ના સરસ સરસ, FY માં છે કે SY કે TY? MA માં છે સાહેબ, પહેલા વાર MA માં છે, બરાબર, સ્વાગત છે એમનું। ખૂબ લેટ છીએ, પણ ડરવાની જરૂર નથી, જરૂર પડે તો હું તમને એકડેક થી માર્ગદર્શન આપી શકીશ, સાથે મારા વિડીયો જે છે એની લિંક મળી જશે, જેમાં 1 થી 120 સુધી આ 121મું લેક્ચર છે એ અનુકૂળતાએ જોઈ શકશે, છતાં નહીં ખ્યાલ આવે તો હું બેઠો છું। અચ્છા, બને તો આપનો વિડીયો ઓન કરજો, એટલા માટે કે તમારું ધ્યાન બીજે ના ભટકે, મારી સાથે રહે એટલા માટે। આ વિષય એવો છે કે સાવધાની વાળો વિષય છે, સાવધાની હટી તો દુર્ઘટના ઘટી, એક ક્ષણમાં આપણે ક્યાંય ભટકી જઈએ એવું થાય। તો આવી જઈએ પાછા મૂળ રસ્તા પર, જ્યોત્યાદિ ત્રીજો ગણ, જેમાં પાંચમો ધાતુ આકારાંત 6 ધાતુ છે, એમાં બે પાંચમો અને છઠ્ઠો એવા ધાતુ છે જેને આપણે ઘુસંજ્ઞક કહીએ છીએ। આ નામકરણ છે સભ્યોના અષ્ટાધ્યાયીમાં કે વ્યાકરણમાં, એ નામ પહેલા જાણીએ અને પછી એ શું કાર્ય કરે છે। નામ મેં તમને કહ્યું કે ઘુસંજ્ઞક, સંજ્ઞક એટલે નામ, સંજ્ઞા જેને કહીએ, સંજ્ઞા એટલે નામ, ઘુસંજ્ઞક એવા 6 ધાતુ છે કુલ, દાપ દૈપ ને છોડીને। એક સૂત્ર છે આખું, દાદા ઘવદાપ આવું સૂત્ર છે। તો એ સૂત્રમાં અને સાથે સાથે જ્યાં ઉપયોગ થાય છે ત્યાં પણ એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તો એમાંથી દા ધાતુ આપણે જોઈ ગયા છીએ વર્તમાન, એ લઠ એટલે કે વર્તમાન કાળ, લટ લકાર, એ પછી બીજો લકાર આવે છે જેને આપણે કહીશું લંગ લકાર। લંગ લકારનો અર્થ છે અનધ્યતને લંગ, એવું સૂત્ર આવે છે, આજે નહીં તેવો, એટલે આપણે લઈશું આજે નહીં, તો બે અર્થ થાય છે, આવતીકાલ પણ થાય છે અને ગઈકાલ પણ થાય છે, તો અહીંયા ગઈકાલનો અર્થ છે આવતીકાલ, શ્વઃ થાય એટલે હ્યસ્તન ભૂતકાળ, એવું બીજું નામ છે, હ્યહ વીતી ગયેલ, હ્યસ્તન ભૂતકાળ, ભૂતકાળના 3 અર્થો છે, એમાંનો એક આ અર્થ છે। શરૂઆતમાં આપણે કુલ 4 લકાર લીધા છે જેને પહેલું ગ્રુપ કહીશું। 4 લકારમાં વર્તમાન લટ વર્તમાન કાળ, અનધ્યતને લંગ યાની હ્યસ્તન ભૂતકાળ, ત્રીજો લોટ લકાર આજ્ઞાર્થ આવશે, અને ચોથો વિધિલિંગ લકાર વિધ્યર્થ આવશે। આ 4ને આપણે પહેલા તબક્કામાં, એનું કારણ એ છે કે આ 4 લકાર ના જે પ્રત્યયો છે તિંગ પ્રત્યયો, એ તિંગ પ્રત્યયોને સાર્વધાતુક તિંગ પ્રત્યયો કહીએ છીએ, બાકીના 6 લકારને લાગશે ત્યારે અર્ધધાતુક તિંગ લકાર બની જશે, એના એ જ, અને સાથે સાથે બીજું પરિવર્તન એ છે કે સાર્વધાતુક તિંગ
પ્રત્યય લાગે છે ત્યારે વિકરણ પ્રત્યય જે તે ગણનો આવે છે. 10 ગણ છે એમાંથી જે તે ગણનો વિકરણ પ્રત્યય લાગે છે. આર્ધાતુક ટિંગ પ્રત્યય લાગશે ત્યારે વિકરણ પ્રત્યય નહીં લાગે અને ત્યારે 10 ગણમાં વિભાજિત કરવાની પણ જરૂર નથી. તો જ્યાંથી અટક્યા છીએ ત્યાંથી આપણે આવીએ. બલાભાઈ, હજી એ કોઈ હોય જેમને જિજ્ઞાસા હોય સંસ્કૃતમાં જીવવું હોય તો એના માટે તમે સજેશન ભલામણ કરી શકો છો અને કરી છે સાહેબ. એ રીતે પુણ્ય મેળવી શકો છો. ઓકે, જગદીશ. લંગ લકાર પ્રત્યયો. હા જગદીશ, હવે આપ ડિસ્ટર્બ થઈ રહ્યું છે, ડિસ્ટર્બ વધારે આવે છે. હેલો સર, હવે ક્લિયર. હેલો સર, આવે છે કમ્પ્યુટર? હજી ડિસ્ટર્બ છે. હા, એક હવે ઓકે હશે બરાબર. બોલો. હા, સૌ પ્રથમ પ્રથમ પુરુષ એક વચનમાં ટીપ પ્રત્યય છે. ટીપમાં પ હલન છે, તો હલન કેમ સૂચવે તેનું ઉચ્ચારણ કરીશું. તચ્ય લોપ દશનમ લોપ, તમારે ઈ ઇતચ્ય સૂત્રથી તેનો રોપ કરીશું. એટલે પ્રથમ પુરુષ એક વચન લંગ લકારમાં પરસ્મી પદમાં ત પ્રત્યય બનશે, હલંત. ત્યારબાદ પ્રથમ પુરુષ દ્વિવચનમાં સસ પ્રત્યય છે, મધ્યમ પુરુષ દ્વિવચનમાં સસ પ્રત્યય છે, અને મધ્યમ પુરુષ બહુવચનમાં થ પ્રત્યય છે. તો ત્રણેયમાં તસ થસ મિપામ તાંતમ તામ સૂત્ર લાગશે, અને તેમાં ક્રમશઃ પ્રથમ પુરુષ દ્વિવચનમાં તસ ના સ્થાને તામનો આદેશ થશે, મધ્યમ પુરુષ દ્વિવચનમાં તસ પ્રત્યય છે તેના સ્થાને તમનો આદેશ થશે, અને મધ્યમ પુરુષ બહુવચનમાં થ પ્રત્યય છે તેના સ્થાને તનો આદેશ થશે. ત્યારબાદ પ્રથમ પુરુષ બહુવચનમાં જે પ્રત્યય છે, જેમાં અહીંયા અભ્યસ કાર્ય થઈ રહ્યું છે, તો તે જ અભ્યસ વિધિભ્યસ્ત સૂત્રથી જ્યુષનો આદેશ કરીશું. જ્યુષમાં ચૂંટુ સૂત્રથી આદિમાં રહેલ જનો લોપ થઈ જશે, એટલે ઉસ પ્રત્યય બનશે, અને તેમાં સહલન છે તો તેની પ્રક્રિયા વિસર્ગ સુધી કરીશું. સસજુસો રૂહુથી રુત્વ કરીશું. જમા રહેલ ઉ અનુનાસિક હોવાથી ઉપદેશે અચ અનુનાસિકથી તેનું વિસ્તરણ થશે, અને ત્યારબાદ પર અવસાનયોગો વિસર્જનીય સૂત્રથી વિસર્જ થતા ઉહુ પ્રત્યય બનશે. ત્યારબાદ મધ્યમ પુરુષ એક વચનમાં તીપ પ્રત્યય છે, તીપમાં પહલન છે, તો હલંત્યમ સૂત્રથી તેનું એકકરણ કરીશું. તચ્ય લોપ અદેશનમ લોપ, સમા રહેલ ઈ નું ઇતચ્ય સૂત્રથી લોપ થશે, એટલે હલન સ રહેશે, અને તેને પ્રક્રિયા દરમિયાન વિસર્જ કરીશું. ત્યારબાદ ઉત્તમ પુરુષ એક વચનમાં મિપ પ્રત્યય છે, તેમાં તસ થસ મિપામ તાન તમ તામ સૂત્રથી મિપના સ્થાને અમનો આદેશ કરીશું. ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વસ પ્રત્યય છે, અને ઉત્તમ પુરુષ બહુવચનમાં મત પ્રત્યય છે, બંનેમાં નિત્યમ ગીતાથી કલંસનો લોપ કરીશું, એટલે દ્વિવચનમાં વ અને બહુવચનમાં મ પ્રત્યય બનશે. આ રીતે લંગ લકાર પરસ્મય અને પ્રક્રિયા દરમિયાન લંગ લકાર છે, તો લુંગ લંગ રૂવંગ સ્વટ ઉદાતઃ સૂત્રથી અટનો આગમ કરીશું.
આ રીતે લંગલકાર પરસ્મૈપદ ના પ્રત્યયો જોઈએ તો પ્રથમ પુરુષમાં તામ ઉ સતમ ત અંબ મ પ્રત્યયો બનશે. બરાબર છે. તો આ રીતે તમને નજર સમક્ષ દેખાય છે જેમાં સૂત્રો છે કે આ આ સૂત્રથી આ આ પરિવર્તન થઈ રહ્યું છે અને છેલ્લે પ્રત્યય બની રહ્યા છે લંગ લકાર યસ્તન ગુત્કાળા તતામ અન અરે ઉહુ સતમ ત અંબ મ. ધાતુ છે આપણો દા ધાતુ છે. પ્રક્રિયા પર સીધા આવીશું. બે બેનો ચિંતા નહીં કરતી, તમારી હાજરી હશે તો પણ તમને પછી ધીમે ધીમે જ્ઞાન થવા માંડશે. સુરેખા અને બીજું શું નામ છે? અમીષા. અમીશા. બરાબર. હા, અમીશા તમારું નામ ત્યાં મોબાઈલનું નામ દેખાય છે ત્યાં તમારું નામ પછી લખી દેજો. કાલ લખી દીધું. ઓકે. તો થાતું છે તું, દા અનુદાત છે અને ય છે, ય ડુદાય. જ્યોત્સના. હા સર, દુદા દુદાય ધાતુ છે, એમાં યની હલંતમ સૂત્રથી સંજ્ઞા તસ્ય લોપ અદસ્યમ લોપ, દુની આદિ તુડવથી સંજ્ઞા તસ્ય લોપ અદસ્યમ લોપ, યની સ્વરિત ઇત કર્ત સ્ત્રી ભી ત્રાય ક્રિયા ફલેથી યની સંજ્ઞા થવાથી ઉભયપદીના પ્રત્યયો લાગશે, એટલે પરસ્મૈપદ અને આત્મનેપદ. એમાં આપણે પરસ્મૈપદ લંગ લકારના પ્રત્યયો લગાવીશું. દા ધાતુ છે, એમાં કર્તરી શબ પાણી હલનચમ ઇત્યાદિ વ્યસ સ્મૃતિ સ્વપ્નો લોક લવથી રીત દાદા રસ્વ સૂત્રથી અભ્યાસમાં રસ્વ આદેશ થશે એટલે દાદા, અને પ્રત્યય છે ટીપ પરની અલચમ સૂત્ર થી સંજ્ઞા તસ્ય લોપ અદર્શનમ લોપ એટલે ટી, અને ઇત સૂત્ર થી ઈ નો લોપ થશે એટલે અલંત, હલાદી ટી થવાથી કઈ કરવાનું નહીં, જોડી દેવાનું. પર આગળ લંગ લકાર હોવાથી લુઅંગ લંગ ભૂલી ગયા, લુંગ લંગ લુવંગ લુઆંગ શાંતિ. લાંગ સી અટ નો આગમ થશે, અને તો અટમાં ત ની હલનચમ સૂત્ર ની ઈ સંજ્ઞા થશે એટલે આગળ બેસે, આદ્યંત તક ચોથી એટલે આગળ બેસે, એટલે તો અદદાત તો હલંત એટલે શું બોલીશું? તો અદદાત અને ત હોવાને કારણે બીજા બે સૂત્રો ઉમેરાઈ રહ્યા છે. જલામ જશો અંતે થી ત નો દ થશે એટલે ત દ દાત દ, ફરી અને પાછું વા અવસાને થી પાછું ત અદ દાત તે ગઈકાલે આપતો હતો. સહ અદદાત તે ગઈ કાલે આપતો હતો. ઓકે. દ્વિવચન પર આવી જઈએ. ખાતું છે ડુ, દા અનુદાત, ય ડુદાય. કર્મા ભાઈ. હલંત્યમ સૂત્રથી યનો લોપ તસ્ય લોપ અદર્શનમ લોપ. આદિરી ટુડવ એ સૂત્રથી ડૂનો લોપ એટલે દા, અને કર્તરી શપ. જ્યોત્યાદિભ્ય શ્લુ સૂત્રથી સપનો લોપ તસ્ય લોપ અદર્શનમ લોપ. શ્લુ સૂત્રથી ધાતુનો દ્વિત્વ એટલે દાદા. રસ્વ સૂત્રથી પૂર્વભ્યાસમાં રહેલા અકારનો લોપ એટલે દદા. મૂળ પ્રત્યય છે તસ,
તસ તસ તમિપામ તાન તન તામહ એ સૂત્રથી તસનું તામ. હલાદી અપિત હોવાને કારણે સ્ના અભ્યસ્ત થયો રાતઃ એ સૂત્રથી અભ્યસ્ત અંગમાં રહેલા અકારનો લોપ. ખરી ચ એ સૂત્રથી હલંત દનો ત. લુઅંગ લુઅંગ ષડ ઉદ્દાત્ત એ સૂત્રથી અટનો આગમ. હલંતેમ સૂત્રથી ટનો લોપ અને અત્યંત ટકીતો એ સૂત્રથી અ આગળ બી છે એટલે હવે જોડતા અદત્તામ. કઈ રીતે લખીશું? તો કે દ આ ત હલંત ને ત માં નાખી દઈએ પાછલામાં, એટલે કઈ રીતે લખાશે? આટલું પાખ્યું કરી દઈએ એનો અર્થ શું થઈ છે? તો કે અડધો ત છે. અદત્તામ. તૌ અદત્તામ તે બે ગઈકાલે આપતા હતા. અદત્તામ બરાબર છે. બહુવચન પર આવી જઈએ. થતું છે સર અહીંયા દાન કરતા હતા એમ પણ કહી શકાય. શું જગદીશ? દાન કરતા હતા એમ દાન અર્થ થશે ને બધું. હા નંદની. હા સર. આગળ. ડુમા આદિ ટુડવસ સુધી આદિ માં ડુની ઇત્સંજ્ઞા કરીશું અને યની હલંત્યમ સૂત્રથી ઇત્સંજ્ઞા કરીશું માટે રહેશે દા. વિકરણ પ્રત્યય છે શપ. જ્યોત્યાદિભ્ય સ્લોહ સૂત્રથી શપનો લોપ કરીશું અને સ્લોહ સૂત્રથી દિત્વ કરીશું માટે દાદા. હ્રસ્વ સૂત્રથી અકાર કરીશું માટે દદા. મૂળ પ્રત્યય છે જી. જીમાં સીજ અભ્યસ્ત વિધિભ્યાસ્ય સૂત્રથી જુસ કરીશું. ચૂટુ સૂત્રથી જનોલોપ કરીશું માટે ઉસ. સમા હલંત્યન સૂત્રથી સંજ્ઞા થાય પણ નવિભક્તો તુસ્મા તેને રોકી લેશે. સસ જુસુ રૂહ સૂત્રથી રૂત્વ કરીશું અને ઉપદેશે અજ અનુનાસિક ઇતથી ઉનોલોપ કરીશું અને ખર અવસાનો વિસર્જનીય સૂત્રથી વિસર્ગ કરીશું માટે ઉહ. ઉહ અને અજાદી અપિત હોવાને કારણે શ્રા અભ્યસ્ત રાત સૂત્રથી ઉભે અભ્યસ્તમાં રહેલો આકારનો હલંત કરી દેશું માટે દ હલંત થઈ જશે અને દ હલંતમાં ઉ બળી જતા દ દુહુ. આગળ. અને લુંગ લંગ લુઅંગ ષડુજાત સૂત્રથી અટનો આગમ કરીશું માટે તની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા કરીશું અને આ દંતો ટકીતો સૂત્રથી અને આગળ બેસાડશું માટે અ દ દુહુ. તે બધા ગઈકાલે આપતા હતા. દુદાઈ દાને ત્રણ થઈ ગયા. અદત્તાત અ દ તાત અદ તાત અરે અદ દાત અદ દાત અને પછી અદત્તામ અને અદ દુહ. મધ્યમ પુરુષ એકવચન આવી જઈએ. ધાતુ છે ડુ દ અનુદાત્ત ડુદાય પલક. હા સર. યની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. યાદીરી ટુડાવ સૂત્રથી ડોની સંજ્ઞા થશે એટલે દા ને કર્તરી શક્તિકરણ પ્રત્યે. જો ત્યારે બ્ય શ્લોહથી શપ્ન લો વિશ્લવ સૂત્રથી ધાતુમાં દ્યુત થશે એટલે દાદા. રસ્વ સૂત્રથી અકાર નો લો એટલે દાદા. અને મૂળ પ્રત્યય છે સિત. સિપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને એની તસ્ય સૂત્રથી સંજ્ઞા થશે એટલે હલંત સ. નવિભક્ત તુષ્મા સૂત્રથી સ જશે નહીં. તસ જુસુરુ ધીરુત્વ ઉપદેશ અચરણાસી કીર્તિ અરુણાસિકોની ઈ સંજ્ઞા થશે. ખર અવસાને વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ એટલે દાદા. હા
આગળ બેસશે એટલે અદાહા તું ગઈકાલે આવતો હતો. દાહા મહાલંત પાછળ અ બેઠો છે, અચ બેઠો છે. દ્વિવચનમાં આવીએ. ધાતુ છે ડુ, દાનું નાસિક ડુદાય પ્રહલાદ. હા સર, દુદાય ય હોવાના કારણે સ્વરિત ઈત કર્તરી વિપ્રાય ક્રિયા ફલે ઉભયપદી ધાતુ છે. અત્યારે પરસ્મય પદના પ્રત્યયો લગાવીશ. દુદાય સૌપ્રથમ યની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થશે અને ડુ જે છે તેમાં આદિ ઈત ઉડવ એ સૂત્રથી ઈત સંજ્ઞા થશે. તસ્ય લોપ અદર્શનમ લોપ. ત્યારબાદ દા સૌપ્રથમ કર્તરી શબ્દ વિક્રમ પ્રત્યય લાગશે. જોહત્યાદિભ્ય સ્નુહુ એ સૂત્રથી સપનો લોપ થશે. ત્યારબાદ સ્લુ હોવાના કારણે સ્લવ સૂત્રથી ધાતુનું દ્વિત્વ થશે એટલે દાદા. રસ્વ એ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલ આકારનો લોપ થશે એટલે દદા. ત્યારબાદ મધ્યમ પુરુષ દ્વિવચનમાં ઔપદેશિક અવસ્થામાં થસ પ્રત્યય છે. તેમાં તસ્થસ્તમિપામ તાંતં તામહ એ સૂત્રથી હસના સ્થાને તમ આદેશ થશે અને તમ જે છે એ હલાદિ અપિત હોવાના કારણે ના અભ્યસ્તયો રાતઃ એ સૂત્રથી અભ્યસ્ત અંગની અંદર રહેલ આકારનો લોપ થશે એટલે દદ. અને પરમ ત છે એટલે ખરી ચ એ સૂત્રથી દના સ્થાને ત થશે એટલે દત્તમ. અને લંગ લકાર છે એટલે લુંગ લંગ લૃંગ ક્ષરુદાત એ સૂત્રથી અટનો આગમ થશે. ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને ટિત પ્રકારનો આગમ હોવાના કારણે આદ્યંતવ ટકિતવ એ સૂત્રથી આગળ બેસશે. અદત્તમ એવું પદ બનશે. યુવામ અદત્તમ તમે બધા બે ગઈકાલે તમે બે ગઈકાલે આપતા હતા. યુવામ અદત્તમ બહુવચનમાં આવી જઈએ. ધાતુ છે લુ દા ય ડુદાય હેતલ. હા સર, ડુને ઉચ્ચારણ કરશું આપણે, આદિ ઋતુ દવાથી ઉચ્ચારણ કરશું ડુનું, અને ય હલંત્યમ સૂત્રથી ઉચ્ચારણ કરશું. રહેશે દા કર્તરી શબ્દ વિક્રમ, જો તે દિવ્ય સ્તુતિ શબ્દનો લોપ કરશું. શ્લોથી ધાતુમાં દ્વિત્વ કરશું એટલે દાદા. હસ્વથી પૂર્વ અભ્યાસમાં દ અને દા. આપણે મૂળ પ્રત્યય છે થ. તસ્તમી પામ તાન તન તામથી થના સ્થાને તનો આદેશ કરીશું. દ દ દ હવે પાછળ ત હોવાથી હલાદી અપિત છે, તેથી ના અભ્યસ્ત રાત હતી. આનો લોપ થશે એટલે રહેશે અલંક દ અભ્યસ્તમાં દ દ અને ત. હવે દ હોવાથી ખરીચ સૂત્ર લાગશે, દ ના સ્થાને તનો આદેશ થશે હલંત. હવે તન જોડી દે તો દત્ત અને લુંગ લંગ લુંગ સોડું દત્ત થી અટનો આગમ કરીશું. આદ્યંત તકિત થી અ આગળ બેસે અદત્ત. તે બધા ગઈકાલે આપતા હતા. યુયમ અદત્ત. તે બધા ગઈકાલે આપતા હતા. બરાબર છે. આગળ વધીએ. ઉત્તમ પુરુષ એક વચન થાતું છે. ઘુસંજ્ઞક હોવાથી ઈ હલ્ય ઘોહો નહીં લાગે. હા, એટલે એ રીતે કહીશું ને કે ના અભ્યાસ થયો એટલા માટે લાગે છે. અહિયાં બે ત્રણ રૂપ પણ એમને એમ જ કહ્યું છે, કલાદી અપી છે એટલા માટે.
એની જગ્યાએ ગુડ સંજ્ઞા કરે એટલા માટે. સુરેશ ઉત્તમ પુરુષ એક વચન. અવાજ સુરેશ સ્પીકર. યની હલંત્યમ સૂત્ર થી જ સંજ્ઞા થશે, દુની આદિરી ટુડવ સૂત્ર થી જ સંજ્ઞા થતા તસ્ય લોપ દર્શન લોપ, કર્તરીષભ જુહોત્યાદિ બ્યહ શ્લો સૂત્ર થી ધાતુમાં ધાતુનો સ્વપ્ન લોપ થશે, શ્લો સૂત્ર થી ધાતુમાં દ્વિત્વ થશે એટલે દાદા થશે, હ્રસ્વ સૂત્ર થી હ્રસ્વ થતા દાદા થશે, અને પ્રત્યય છે મીપ તસ્થસ્તમી પામ તાન તંતામાં સૂત્ર થી અમ લાગશે, લુંગ લંગ લુંગ સ્વરુદાત્ત સૂત્ર થી અટ નો આગમ થશે, ટની હલંત્યમ સૂત્ર થી સંજ્ઞા થશે, અંગમાં આ છે અને પાછળ પ્રત્યયનો અ હોવાના કારણે અક સવર્ણ દીર્ઘ થી દીર્ઘ થઈ જશે. પ્રત્યય કેવો છે? આમાં પ્રત્યય કેવો છે? અજાદીપિત જાય છે. અ દ દામ મ અ દદામ અહમ અ દદામ અહમ અ દદામ દદામ હું ગઈકાલે આપતો હતો. દ્વિવચનમાં આવી જઈએ. ધાતુ છે ડુ દા ય ડુડાય. પાટી દુદાય ધાતુ છે, એમાં હલંત્યમ સૂત્ર થી યનો લોપ થશે અને આદિરી ટુડવા થી ડનો લોપ થશે. ડ ન નહીં પણ ડુ નો લોપ થાય. અને રસ્વ સૂત્ર થી રસ્વ થશે એટલે દદા થશે. પછી પ્રત્યે નિત્યમ ગીત થી સનુલોક થશે. પછી લામ લોમ સરદા સૂત્ર થી અટનો આગમ થશે. પછી શું થયું? લાઈટ ગઈ. અહીંયા વ છે, કયા પ્રકારનો પ્રત્યય છે? અપિત છે તો હલાદી છે કે અજાદી છે? અજાદી હલાદી. આગળ અ છે? નહીં નહીં નહીં, હલાદી નહીં. હલાદી વ છે, હલ છે, અચ નહીં. તો શું કરીશું અહીંયા? અંગમાં આકાર નો લોપ થશે એટલે દ હલન થઈ જશે. અ દ હલન થઈ ગયો, વ જોડી દઈએ તો બની જાય અમે બે કાલે આપતા હતા. સાવધાની. અંતિમ ધાતુ છે ડુ દા ય. રવિન્દ્ર. હા, યની હલંત્યમ સૂત્ર થી ઉત્ક્રમણ થશે, ડુની આદિ રે ટુડવાથી સંજ્ઞા થશે, કર્તરી સપ લાગશે,
જ્યોત્યાદિ બે સ્લોથી સ્વપ્નલોક થશે, સ્લવ સૂત્રથી દિત્વ થશે એટલે દાદા થશે, રસ્વ સૂત્રથી દદા થશે, અને પ્રત્યય છે મસ, નિત્યંગીતાથી સનનિ ઇતકરણ થશે, લોપ થશે, લોપ થશે, અને લુંગ લંગ લુવાંગ ષડજાંતર થી અટનો આગમ થશે, તાની અલંત સૂત્ર થી ઇતકરણ થશે. માં કયા પ્રકારનો હલાદી પીધવાના કારણે, હલાદી પીધવાના કારણે સ્ના અભ્યસ્ત રાતો લાગશે, અભ્યાસમાં આનલોપ એટલે હલન દ રહેશે. જોડી દેતા અદદ્મ વયમ અદદ્મ વયમ અદદ્મ, અમે બધા ગઈકાલે આપતા હતા, અમે બધા ગઈકાલે આપતા હતા. બરાબર છે. હવે એક કામ ઓછું કરીએ છે, એક સ્ટેપ ઓછું કરીએ છે. કેમ? તો કે સંખ્યા વધુ હોવાને કારણે સમય વધારે એમાં જાય છે બોલવામાં. બરાબર છે. ક્યાં પ્રત્યયો રહેલા છે, ક્યાં રૂપો રહેલા છે? અષ્ટાધ્યાયી.com માં ધાતુ પાઠમાં. બરાબર છે. ક્યાંક ક્યાંક ભૂલો હોતી હોય છે, હું તમને જ્યાં ભૂલ આવે ત્યાં બતાવી દઈશ, એટલે 50% સમય આપણે બચાવી લઈએ છીએ. નેક્સ્ટ લકાર આપણો આવે છે લોટ લકાર. લોટ નકારનો અર્થ કરીશું આજ્ઞાર્થ. આ અર્થ બતાવે છે, આગળ સમય બતાવતો, વર્તમાન એલર્ટ પણ સમય બતાવે છે, બે સમય બતાવે છે, બે અર્થ બતાવે છે. બરાબર છે. તો લોટ લકારમાં પહેલા પ્રત્યયો જોઈ લઈશું અને પછી પ્રક્રિયા તરફ આવીશું, અને એમાં એક નવું સૂત્ર આવી રહ્યું છે, હું તમને સમજાવી દઈશ, એટલે એક આપણું કામ પૂર્ણ થશે અને પછી આવીશું પ્રક્રિયા તરફ આવીશું. વિના પ્રત્યયો પરસ્મૈપદ. હા, લોટ લકાર પરસ્મૈપદમાં પ્રથમ પુરુષ એકવચનનો પ્રત્યય છે. તીપમાં પની હલંત્યમ સૂત્રથી ઈ સંજ્ઞા થશે, અને એરુહ સૂત્રથી ઈનો ઉ થતા તું પ્રત્યય બનશે, અને વિકલ્પે તુયુસ તાતંગ આશીષી અન્ય તરશ્યામ સૂત્રથી તાત આદેશ થશે, એટલે તાત પ્રત્યય બનશે. આમ તું તાત પ્રત્યય બનશે. પ્રથમ પુરુષ દ્વિવચનમાં તસ પ્રત્યય છે. તસમાં લોટો લંબવત લાગતા તસ્થસ્થ મિપામ તાન તંતામહ સૂત્રથી તસના સ્થાને તામનો આદેશ થઈ તામ પ્રત્યય બનશે. પ્રથમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે જી. જીમાં અદભ્યસ્તાર્થ સૂત્રથી જના સ્થાને અત આદેશ થશે, અને ઈ હોવાને કારણે વિના નેટ ગયું, નેટવર્કિંગ પલક પાયલ. હા સર, પહેલાથી શરૂ કરું કે પછી? હા કરો પહેલાથી, વાંધો નહીં, રિપીટ થાય તો વાંધો નહીં. હા, પ્રથમ પુરુષ એકવચનમાં તીપ પ્રત્યય છે. તીપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે, અને તમા જે ઈ છે એના સ્થાને ઈરુહુ સૂત્રથી ઉનો આદેશ થતા તું પ્રત્યય બનશે, અને તુહ્યો સાતંગ આશીષી અન્ય તરશ્યામ સૂત્રથી વિકલ્પે તાતનો આદેશ થતા તાત પ્રત્યય પણ બનશે. પછી પ્રથમ પુરુષ દ્વિવચનમાં તસ પ્રત્યય છે. મધ્યમ પુરુષ દ્વિવચનમાં થસ પ્રત્યય છે. મધ્યમ પુરુષ બહુવચનમાં ત પ્રત્યય છે. એ ત્રણેયમાં લોટો લંગબટ લાગતા તસ્થસ્થમીપામ તાંતન તામહ સૂત્રથી તસના સ્થાને તામનો આદેશ થશે, થસના સ્થાને તમનો આદેશ થશે, અને થના સ્થાને તનો આદેશ થશે. પછી પ્રથમ પુરુષ બહુવચનમાં જી પ્રત્યય છે. જીમાં અદભ્યસ્તા સૂત્રથી જના સ્થાને અત થશે, અને ઈ હોવાથી અતિ બનશે. પછી એરુહુ સૂત્રથી અતિમાં જે ઈ છે એના સ્થાને ઉનો આદેશ થતા અતુ પ્રત્યય બનશે. પછી મધ્યમ પુરુષ એક વચનમાં સિપ પ્રત્યય છે. સિપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. તેહ્ય પિત્ય સૂત્રથી સિના સ્થાને હિ નો આદેશ થશે, અને તુહ્યો સતંગ આશીષી અન્ય તરશ્યામ સૂત્રથી વિકલ્પે તાતનો પણ આદેશ થશે. સિના સ્થાને જે હિ પ્રત્યયનો આદેશ થયો
સેહ્ય પિત્ય સૂત્રથી અપિત પ્રત્યય બની ગયું, પિત હોવા છતાં. પછી ઉત્તમ પુરુષ એક વચનમાં મિ પ્રત્યય છે, મિપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે, મેળમિહિ સૂત્રથી મિના સ્થાને નીનો આદેશ થશે, અને આળુત્તમસ્ય પિત્ય સૂત્રથી આઠનો આગમ થતાં આની પ્રત્યય બનશે. ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વસ પ્રત્યય છે અને ઉત્તમ પુરુષ બહુવચનમાં મસ પ્રત્યય છે. બંનેમાં લોટો લંગબટ લાગતા નિત્યમ ગીત સૂત્રથી સનો લોપ થઈ જશે. પછી આળુત્તમસ્ય પિત્ય સૂત્રથી આઠનો આગમ થશે બંનેમાં, એટલે ઉત્તમ પુરુષ દ્વિવચનમાં આ વ પ્રત્યય બનશે અને ઉત્તમ પુરુષ બહુવચનમાં આ મ પ્રત્યય બનશે. આમ તુ તાત તામ અતુ હિ તાત તમ ત આની આવ આમ પ્રત્યય બનશે. પ્રક્રિયા દરમિયાન શું કરીશું? પ્રક્રિયા દરમિયાન સર પિત્ત અપિત ના વિભાગ કરીએ તો પિત્તમાં હલાદિ પિત્તમાં છે તુ, જે પ્રથમ પુરુષ એકવચનમાં પ્રત્યય બન્યો એ હલાદિ અપિત છે, એટલે સ્નાભ કયો રાત સૂત્ર નહીં લાગે, એમાં કોઈ પણ સૂત્ર નહીં લાગે, આપણે ડાયરેક્ટ જોડવાનું જ રહેશે, એટલે દદાતુ બનશે. અને વિકલ્પે જે તાત પ્રત્યય છે તે હલાદિ અપિત છે, એટલે ત્યાં સ્નાભ રાત સૂત્ર લાગશે, એનાથી અભ્યસ્તના આકારનો લોપ થશે. અને ખરીચ સૂત્રથી ખર પરમા હોય અને જલની પરમા ખર હોય તો જલનું ચર્ત્વ થાય, એટલે ત એ ખરમાનો છે, એટલે દના સ્થાને તનો આદેશ થશે, એટલે દત્તાત બનશે. પછી બીજા અજાદી પિત્તમાં જોઈ લઈએ તો સર આની આવ આમ એ પ્રત્યયો અજાદી પિત્ત છે, એટલે એમાં રાત સૂત્ર તો નહીં જ લાગે, એ અપિત માટેનું છે. અને અજાદી હોવાથી યસંધિ થશે, એટલે અક સવર્ણ દીર્ઘ સૂત્રથી સવર્ણ દીર્ઘ સંધિ થતા દદાની દદાવ અને દદામ એમ રૂપો બનશે. પછી પ્રથમ પુરુષ દ્વિવચનમાં આપણે તામ પ્રત્યય બનાવ્યો, મધ્યમ પુરુષ દ્વિવચનમાં તમ બનાવ્યો અને મધ્યમ પુરુષ બહુવચનમાં ત, એ ત્રણેય પ્રત્યયો ફલાદિ અપિત છે, એટલે સ્નાભ્યસ્તયો રાતઃ સૂત્રથી અભ્યસ્તના આકારનો લોપ કરીશું. અને ખરમાના વર્ણો છે એટલે જલની પરમાં ખર આવે તો ચર્તવ કરવાનું જલનું, એટલે બધા એ ત્રણેયમાં દનો ત થઈ જશે, એટલે દત્તામ દત્તમ અને દત્ત એમ રૂપો બનશે. પછી પ્રથમ પુરુષ બહુવચનમાં જે અતુ પ્રત્યય બન્યો એ અજાદી અપિત છે, તો એમાં સ્નાભ્યસ્તય રાતઃ સૂત્રથી અભ્યસ્તના આકારનો લોપ કરીશું અને પછી જોડી દેવાનું રહેશે, એટલે દદતુ. પછી મધ્યમ પુરુષ એક વચનમાં જે હિ પ્રત્યય બન્યો એમાં નવું સૂત્ર લાગુ પડશે, ઘસોરેપધાવ અભ્યાસ લોપશ્ચ, એમાં અસ ધાતુ અને ગુ સંજ્ઞક ધાતુ ની પરમા જો હિ પ્રત્યય હોય તો એ અભ્યાસ એ એમાં એ ધાતુમાં અભ્યાસનો લોપ થશે અને અભ્યસ્તના આકારના સ્થાને એકારનો આદેશ થશે, એટલે દદામાં દ એ અભ્યાસમાં છે એટલે દનો લોપ થશે, અને દામાં જે આ છે એના સ્થાને એનો આદેશ થતા દેહી દેહી રૂપ બનશે. અને જે વિકલ્પે તાત છે એ હલાદી અપિત છે, એટલે સ્નાભ્યસ્તયો રાતઃ સૂત્રથી અભ્યસ્તના આકારનો લોપ થશે અને ખરીચ સૂત્રથી દનો ત થઈ જશે, એટલે દત્તાત રૂપ બનશે. બરાબર છે, આપણે કરીએ છીએ લખીને પ્રક્રિયા કરીએ છીએ ગણિત, બરાબર છે, પણ એક સૂત્ર નવું આવ્યું અત્યાર સુધી પહેલી વાર, એનો આપણે ઉમેરો કરી લઈએ. સૂત્ર છે ઘસો રેધાવ અભ્યાસ લોપશ્ચ, 6.4.119 છઠ્ઠા અધ્યાયમાં ચોથા પાદમાં 119મું સૂત્ર છે. આ આપણે નવો ઉમેરો કરીશું આપણા જ્ઞાનમાં. ઘસો રેધાવ અભ્યાસ લોપશ્ચ આવું સૂત્ર છે, પછી અષ્ટાધ્યાયમાં પણ બતાવું છું તમને. ઘુ અશોહો છૂટું પાડીએ ત્યારે, ઘુ અશોહો એથ હૌ અભ્યાસ લોપશ્ચ, અભ્યાસ લોપઃ ચ છૂટું પાડીએ ત્યારે શું કહે છે? તો કે ઘુ સંજ્ઞક, આપણી પાસે જ્યોત્યાદિ ગણમાં બે ધાતુ છે, એક ડુદાઈ અને બીજો છે ડુધાઈ, દની જગ્યાએ ધ કરવાનો છે, દા અને ધા ધાતુ, આ બે ઘુ સંજ્ઞક છે, કુલ 6 ઘુ સંજ્ઞક ધાતુ છે, આમ 8 છે પણ બે છોડી દઈએ છે, દાપ દૈપ છોડી દઈએ છે. ઓકે, તો બે આપણે લીધા એમાંથી એક આવી ગયો, દા અત્યારે ચાલુ છે, ધા પછી આવવાનો છે, આ બંનેને લાગુ પડે છે આ સૂત્ર,
દાને પણ લાગુ પડે છે, ધાને પણ લાગુ પડે છે, લુધાઈને પણ લાગુ પડે છે, દુધાઈને પણ લાગુ પડે છે. શું કહે છે? ઘુ સંજ્ઞક દા અને ધા આ બંને ધાતુ છે, એમાં હિ પ્રત્યય જ્યારે લાગે છે, હિ પ્રત્યય ક્યાં લાગે છે? તો કે લોટ લકારમાં, મધ્યમ પુરુષ એકવચનમાં હિ લાગે છે. તો એ હિ જ્યારે પરમાં હોય, હવ આવું પદ બનેલું છે, રૂપ બનેલું છે, હિનું હવ પદ બને છે. તો હિ પ્રત્યય પરમાં હોય ત્યારે શું થાય છે? જે દદા અને દધા આવા બે અંગ બને છે અભ્યાસ કાર્ય કરતા, દ્વિત્વાભ્યાસ કાર્ય કરતા, તો એમાંથી શું કહેવું છે? તો કે જે દા છે અને ધા છે એમાં એ થઈ જાય છે, અને એ જ્યારે થશે ત્યારે દે થઈ જશે અને ધે થઈ જશે. બરાબર છે? પણ પૂર્વ અભ્યાસ, અહીંયા અભ્યાસ લખ્યું છે, અભ્યાસ લોપસ્ચ, અભ્યાસનો લોપ થઈ જાય છે. તો આગળ જે દ હતો કે ધ આવશે, દધા દદા અને દધા, તો એ દ નો લોપ થઈ જશે અને ધ નો લોપ થઈ જશે, એકલો દે રહેશે અને એકલો ધે રહેશે, અને પાછળ હિ જોડાઈ જશે, તો બની જાય છે દેહી અને ધેહી. આવું આ સૂત્રથી ઘોષોરે ધાવભ્યાસ લોપશ્ચ, આવું આ સૂત્ર કહી રહ્યું છે. હવે અષ્ટાધ્યાયીમાં તમને રૂપ પ્રમાણે બતાવી દઉં આ જ સૂત્રને. ઘ્વસોરે ધાવભ્યાસ લોપશ્ચ, ઘ્વસોરે ધાવભ્યાસ લોપશ્ચ. જે જૂના મિત્રો છે એમાં અહીંયા કઈ કઈ સંધિઓ, સંધિઓ જો કે આપણે લીધી નથી હજી, પણ છતાં જો મળે તમને તો ગોતી કાઢજો આમાં કેવી રીતે સંધિ જોડાયેલી છે. અચ્છા, નીચે પદ છેદ ઉચ્ચારણ તમને સંભળાવ્યું મેં. ઘ્વસોરે ધાવભ્યાસ લોપશ્ચ. ઓકે, પદ છેદ ઘુ અસોહો ષષ્ઠી દ્વિવચનનું રૂપ છે. બે વસ્તુ છે, એક ઘુ સંજ્ઞક છે અને અશોહો આવું લખ્યું છે, ષષ્ઠી દ્વિવચન. બરાબર, અહીંયા ઘુ યાની ઘુ સંજ્ઞક ધાતુઓ છે, છ કુલ છે, એમાંથી આપણી પાસે અહીંયા જુઓ ત્યાદિ ગણના બે આવ્યા છે, એમાં એક દા છે અને એક ધા છે, દુધાઈ અને દુધાઈ, બીજા ચાર હજી છે. તો અશોહો એમાં અસ ધાતુની વાત છે, અહીંયા છે અસ ધાતુની વાત છે. એ અસ ધાતુ બીજા ગણમાં અદાદી ગણમાં આવશે, ત્યાં આપણે જોઈશું, ત્યારે પણ આ વસ્તુ આવીને ઊભી રહેશે, એટલે કે આ સૂત્ર લાગુ પડશે. ક્યાં? તો કે લોટ લકાર ત્યાં અસ ધાતુને કરીશું પ્રક્રિયા, ત્યારે આ સૂત્ર પાછું કામમાં આવશે. અત્યારે અસ ધાતુને છોડીએ છીએ, અત્યારે માત્ર ધા ધાતુ, પછી નેક્સ્ટ આવશે ધા ધાતુ. ઓકે, તો અહીંયા બે વસ્તુ, એક ઘુ સંજ્ઞક ધાતુ અને અસ ધાતુ. ઘુ સંજ્ઞક છ ધાતુ છે અને અસ એ બીજો ગણ છે જેનું નામ અદાદી ગણ છે, ત્યાં પણ આ પરિસ્થિતિ આવશે, આ સૂત્ર લાગુ પડશે. એત જે છે પ્રથમા એક વચન, એમાં એતમાં રહેલો ત જે છે એ તપરકરણ છે, તપરકરણ બ્રેક લાગ્યો છે, એટલે કે માત્ર આગળ એ છે તે એ લેવાનો છે, નથી અઈ લેવાનો, પણ ખાલી એ લેવાનો છે. અચના 18 પ્રકાર અને એકના 30 પ્રકાર છે, એ 18 માંથી માત્ર એનું ગ્રહણ કરવાનું છે, એના માટે પાછળ તપરકરણ થયું છે, તત્કાલ આ સમય પૂરતું એ લેવાનો છે, તપરસ તત્કાલ એવું સૂત્ર આવે છે. અચ્છા, પછી હવ છે, હવ એ હિનું, કોનું? હિ આપણી પાસે પ્રત્યય છે લોટ લકારમાં મધ્યમ પુરુષ એક વચનમાં, એ હિનું બન્યું છે, હવ બન્યું છે, પણ કયું રૂપ બન્યું છે? સપ્તમી વિભક્તિ એક વચન સુપ પ્રત્યય લાગીને,
એ હજી આપણે આવીશું ઘણી વાર છે ત્યાં સુપ પ્રત્યયોમાં. તો હિનું હવ બન્યું છે અને એ જ્યારે સપ્તમી વિભક્તિ વપરાય ત્યારે એનો અર્થ આપણે કરીશું એ પરમા હોય એ વસ્તુ, એટલે કે હિ પ્રત્યય જ્યારે પરમા હોય છે, પરમા એટલે કે પાછળ હોય છે ત્યારે, એવો અર્થ બતાવે છે હવ નો અર્થ. બરાબર છે? તો હવ સપ્તમી વિભક્તિ એક વચન અને અભ્યાસ લોપહ સમજાયું છે પ્રથમા વિભક્તિ એક વચન છે, શું પ્રત્યય લાગ્યો છે, શુંનો વિસર્ગ સુધીની પ્રક્રિયા ચાલે છે. તો અભ્યાસ લોપહ શું કહે છે? અભ્યાસનો લોપ થાય છે. અભ્યાસ કોને કહીશું? તેના માટે સૂત્ર આગળ જોઈ ગયા છે, પૂર્વો અભ્યાસ. જ્યારે ધાતુને દ્વિત્વ કરીએ છીએ, બે બેવડાય છે, દા ધાતુ હોય તો દા દા કરીએ છીએ એટલે એ દ્વિત્વ કાર્ય થયું. દ્વિત્વાભ્યાસ યાની દ્વિત્વ કાર્ય એ છઠ્ઠા અધ્યાયના પહેલા પાદમાં પહેલા સૂત્રથી માંડીને 12મા સૂત્ર સુધી છે, દ્વિત્વ કાર્ય છે. ઓકે, તો પૂર્વ અભ્યાસ આગળ બે ભાગ પડે છે, ઉભે અભ્યસ્તમ, બેને અભ્યસ્ત કહીશું, આગલા વાળા ભાગને અભ્યાસ કહીશું. તો એ આગલા ભાગને અભ્યાસનો લોપ થઈ જાય છે. પહેલા તો દાદા દાદા કરીએ છીએ, પછી રસ્વ સૂત્રથી દાદા કરીએ છીએ, તો એ દ જે છે આગલો વાળો એને અભ્યાસ કહીશું, અને એ અભ્યાસનો આ સૂત્રથી શું કહે છે? અભ્યાસ લોપ, અભ્યાસનો લોપ થઈ જાય છે. એટલે આખો દ ઉડી જાય છે અને ધામાં ધ ઉડી જશે, અભ્યાસ ઉડી જશે, લોપ થઈ જશે, ઉડી જશે એટલે લોપ થઈ જશે, દેખાશે નહીં. અદર્શનમ લોપ, એના દર્શન થશે નહીં. ચ અને સંયોજક છે, ચ અને એની આગળ કંઈક હજી કહ્યું છે અને અહીંયા પણ આવું થાય છે એવું કહેવા માંગે છે. નીચે આવી જઈએ, અહીંયા સમજૂતીમાં આવી જઈએ. અનુવૃત્તિ કિમિતિ, કિમિતિનો અર્થ થાય છે કનિત સંજ્ઞા થાય, અંગનિત સંજ્ઞા થાય અને ગનિત સંજ્ઞા થાય, ત્રણ નામકરણ છે અહીંયા અનુવૃત્તિમાં. કિત કહીશું, ગીત કહીશું અને અંગનિત સંજ્ઞા થાય. બરાબર, આ ત્રણ સાર્વધાતુ કે એ સાર્વધાતુક તિંગ પ્રત્યયની વાત છે. આવી જઈએ હિ પ્રત્યયે પરે. હિ પ્રત્યય પરમા હોય છે ત્યારે, પરમા યાની પાછળ હોય છે ત્યારે, એના માટે આપણે હવ સપ્તમી એક વચન જે છે તે. ઓકે, ઘુ સંજ્ઞક ધાતુ નામ અંગસ્ય. ઘુ સંજ્ઞક કેટલા છે? છ ધાતુ છે, એમાંનો આપણી પાસે દા અત્યારે માત્ર યાદ રાખીશું, જે ઘુ સંજ્ઞક છે. બરાબર છે? ધાતુનામ અંગસ્ય, અંગ. બરાબર છે? જ્યારે પાછળ પ્રત્યય લાગે ત્યારે એને આપણે અંગ કહીએ છીએ. તથા તેમજ અસ ધાતુ હો, એને આપણે જોવાનો નથી અત્યારે, પણ અહીંયા આવી ગયો છે અસો હો. હા, બરાબર છે, અસ ધાતુ હો. એકાર આદેશ ભવતી, એકાર નો આદેશ થાય છે. એકાર આદેશ ભવતી, આદેશ શત્રુવત છે, હટાવીને બેસી જશે, હટાવીને બેસી જશે. એકાર આદેશ ભવતી, એકાર નો આદેશ થઈ જાય છે. તથા બીજું શું કાર્ય કરે છે? તો કે અભ્યાસ લોપ ભવતી, અભ્યાસ નો લોપ થઈ જાય છે. આવું આ સૂત્ર કહી રહ્યું છે. કિમ નામ ઘુ પ્રશ્નાર્થ અહીંયા કર્યું છે, તો એનો જવાબ જે આપ્યો છે એ ક્યાં આપ્યો છે? એક એક 20મા સૂત્રમાં આપ્યો છે હંમેશા. બરાબર છે? એમાં સૂત્ર છે દા ધા ઘુ અદાપ, દા ધા ઘુ અદાપ, આવું સૂત્ર છે. એક એક 20 પહેલા અધ્યાયના પહેલા પાદમાં 20મું સૂત્ર છે. તો એમાં પછી અહીંયા સમજાવી પણ દીધું છે, એ જ સૂત્ર સમજાવી દીધું છે, ત્યાં પણ આ જ વસ્તુ છે. ઇતિ અને એના, તો હવે કયા ચાર દારૂપ છે, કયા બે ધારૂપ છે, કુલ છ, તો એની વાત અહીંયા કરી દીધી છે. ઇતિ અને દુદાય દાને, એ આપણે જોઈ રહ્યા છે ઓલરેડી. પછી દાણ ધાતુ આવશે, દાને અર્થ થાય છે, બેના અર્થ સરખા છે. પછી દો અવખંડને, ત્રણ થયા. દે અંગ રક્ષણે, ચાર થયા. દુધાય અવે ધારુ, ધારણ પોષણ યોહો, અને ધેઠ પાને, આટલા છ થઈ ગયા ને. આટલા છ ધાતુને આપણે ઘુ સંજ્ઞક કહીશું. બરાબર છે?
ત્યારે ઘું સંજ્ઞક હોવાને કારણે જે જે પરિવર્તન થાય છે એ સૂત્રોથી થાય છે, જો કે અહીંયા નથી આપ્યું પણ 1:20 માં આપ્યું છે શું પરિવર્તન આવે છે, કયા સૂત્રોથી થાય છે, એ આ 1:20 માં ત્યાં વિસ્તાર આપ્યો છે. અત્યારે જોવાની જરૂર નથી, અત્યારે માત્ર આટલું જ ધ્યાન રાખીશું ગુદાઈ, બરાબર છે. તો હવે શું થશે, તો કે લોટ લકારમાં જે હિ પ્રત્યય આવ્યો છે એ હિ પ્રત્યય જ્યારે પરમાં હોય ત્યારે બે કાર્ય થઈ રહ્યા આ સૂત્રથી. એક તો અભ્યાસનો લોપ થઈ જાય છે, અને જે કંઈ બચ્યું એ બચે છે ત્યાં શું લાગી જાય છે, તો કે આદેશ થઈ જાય છે, એકાર આદેશ એ થઈ જાય છે, બરાબર છે. તો આટલી વાત આમાં કરી છે. આવી જઈએ બીજું કોઈ નવું સૂત્ર ની અંદર. આવું ક્યાંથી આવ્યું સાહેબ, સમજાવો. કસો રેત એ તો એ મેં વાત તમને મૂકી સંધિની વાત બરાબર છે. સંધિ આપણે ચાલી નથી અને ચલાવવા જઈશું તો અત્યારે મેળ નહીં આવે, એટલે મેં બાકી રાખ્યું છે. સંધિ આવશે ને ત્યાં હું આ લઈશ. ઘૂ અસો છે, ઘૂ જે છે એમાં ઘૂનો વ થઈ ગયો છે, ઈકો યણચી આવે છે. કેટલા સુધી તો બરાબર, એ તો સુધી તો આવી ગયું, એ તો સુધી તો ખ્યાલ આવી ગયું. પછી ત જે છે એનો દ થયો છે, ત થ દ ત્રીજો જસ્તવ છે એનો ચર્તવ થઈ ગયો છે. આપણે સંધિ હજી ચલાવી નથી. અને હ નો ધ થઈ ગયો છે, ધ થઈ ગયો છે. એટલે મેં જૂના મિત્રોને કહ્યું કે આમાં સંધિ જો તમને ખબર પડે તો જોજો, બરાબર છે. અને બાકીનું તો સમજાય એવું છે, પણ મૂળ સંધિ છે, વર્ણોની કરામત છે, બરાબર છે. એટલે એ હું તમને જ્યારે સંધિ આવશે ત્યાં આને આ જ ઉદાહરણ પાછો લઈશ, બરાબર. એટલે અત્યારે તો ઘોષો રે ધાવ અભ્યાસ લોપશ્ચ, આટલું સૂત્ર આપણે ધ્યાનમાં રાખીશું. અને છૂટું પાડવું હોય તો ઘુ અસહો એત હવ અભ્યાસ લોપઃ ચ, બરાબર છે. આવી જઈએ, સમય આપણી પાસે છે તો એકવાર બોલાવી દો ને ચિત્રને. વતો રે ધ્વા અભ્યાસ લોપશ્ચ, ઘ્વસો રે ધાવ અભ્યાસ લોપશ્ચ, ઘ્વસો રે ધાવ અભ્યાસ લોપશ્ચ. ઓકે, ઘ્વસો રે ધાવ અભ્યાસ લોપશ્ચ, બરાબર છે. સાથે પદછેદ થી પણ યાદ રાખવું પડશે, પદછેદ યાદ હશે તો અર્થની ખબર પડશે, આનાથી સીધો અર્થ ખબર પડશે નહીં. કેમ, તો કે ઘુ અશો હો, ઘુ યાની ઘુ સંજ્ઞક છ ધાતુ, એટલી ખબર પડે આપણને. અને અસોહો જે છે ષષ્ઠી દ્વિવચન ષષ્ઠી સ્થાને યોગા, બરાબર છે. તો એમાં અસ ધાતુ છે, બીજા ગણનો છે, અદાદી ગણનો છે, જેને આપણે અત્યારે લેતા નથી. પછી એત છે, એત છે તપરકરણ છે, એટલે એ થઈ જાય છે. પછી હવ છે, હવ છે યાની હિનું હવ બની ગયેલું છે રૂપ, સપ્તમી વિભક્તિ, એક વચન હિ પરમા હોય છે ત્યારે. બાકી સમજાય એવું છે. અભ્યાસ લોપઃ ચ, અભ્યાસ લોપઃ ચ, વિસર્ગનો સ થઈ ગયેલો છે, તાલવ્ય સ અને પાછળ ચ છે, સંયોજક છે. ક્લિયર? ઘોષો ઘોષો રે ધાવ અભ્યાસ લોપઃ, બે જગ્યાએ આવશે, બે જગ્યાએ આવશે. હા, ત્રીજી જગ્યા હમીશા, હમીશા તમારું જે સ્પીકર છે એ જો ખ્યાલ નહીં હોય તો સ્પીકરને ત્યાં ટચ કરી દો એટલે તમારું સ્પીકર બંધ થઈ જાય. હું બી કરી શકું છું પણ તમને શીખવાડી દઉં છું. તમારા મોબાઈલમાં સ્પીકર જેવું દેખાશે અને વિડીયો દેખાઈ રહ્યા, બે સિમ્બોલ દેખાય છે, એમાં તમારું સ્પીકર ખુલ્લું છે એટલે તમારા ઘરમાં જે કંઈ બોલાશે એ બધા સાંભળી શકશે, હમીશા ચૌધરી, બરાબર છે. એટલે એ સ્પીકર પર ટચ કરી દો એટલે બંધ થઈ જશે. અને આની જગ્યાએ સર હાઉ ની સંધિ અમાર હોધી પડશે ને તો કોઈ મગજમાં બેસતું નહીં સૂત્રમાં.
ફક્ત પસંદ બરાબર હે. હા, એ મારે સૂત્ર કાઢીને બતાવવું પડશે, એટલા માટે મેં તૈયાર રાખ્યું નથી. ઓકે બરાબર છે. યાર સર આવશે એટલે એટલો અહીંયા આવ્યા. બોલો. ઘોષો વાવ આવ રેદ્ધાવ ભ્યાસ લોપસ્ચ. ઘોષો રેદ્ધાવ ભ્યાસ લોપસ્ચ. બરાબર છે. હિન્દીમાં આપણે વિષય લીધો નહીં એટલે હું અહીંયા સમજાવતો નથી. આ સર એક છે ને કહ્યું એ છે ને શું એચો અયવાય આવ ખાવ છે આવ નો આવ થયો એ તો બરાબર. એ બરાબર એચો અયવાય આયાદી સંધિ પણ બરોબર છે. એ આવી ગઈ છે પણ એ ક્યાં આવમાં આવમાં. હા એક ઉકેલ બાકી છે જે આપણે જેટલું આવી ગયું એટલાનો ખ્યાલ આવી ગયો. બિલકુલ બિલકુલ. એ તો લાઈટ થઈ જ જાય સીધી. ઓકે ક્લિયર. સૂત્ર ઉચ્ચારણમાં અને છૂટું પાડવામાં. ઘોષો રેદ્ધાવ ભ્યાસ લોપશ્ચ. ઘોષો રેદ્ધાવ ભ્યાસ લોપશ્ચ. બરાબર છે. આ સૂત્ર કેટલી જગ્યાએ વપરાવાનું છે? ધામાં પણ આવશે લોટ લકારમાં, મધ્યમ પુરુષ એકવચનમાં, અને અસમાં આવશે અને હિ પ્રત્યય પરમાં હોય ત્યારે જ આવશે. તો ત્રણ જગ્યાએ થયું. બરાબર છે. અહીંયા નીચે વિશેષ બીજું કઈ આપ્યું નથી. આ ત્રણ જગ્યાએ આ વપરાશે. ઓકે આવી જઈએ. ખાતું છે ડુ, અરે ધા નહીં પણ ડા. જૂના મિત્રો નવા મિત્રો બાકીનામાં. બધા સરખા થઈ ગયા ને. જગદીશ પ્રથમ પુરુષ એકવચન લોટ લકાર. હા અહીંયા યાની ઈ સંજ્ઞા થઈ રહી છે તો ત્વરિત યિત કર્તા અભિપ્રાય ક્રિયાપદે એ સૂત્રથી જ્ઞાત થાય છે કે ઉભયપદી ધાતુ છે એટલે પરસ્મૈપદ અને આત્મનિપદના રૂપ ચાલશે. આપણે પરસ્મૈપદના રૂપ છે મળ્યો લોટ લકાર પ્રથમ પુરુષ એકવચનમાં. સૌ પ્રથમ ય છે હલન છે તો હલંત્યમ સૂત્રથી તેનું વિસ્તરણ કરીશું. દશે લોપ દશનમ લોપ અને આદિમાં ડુ છે તો આદિની પુડાવા સૂત્રથી ડુનો લોપ થઈ જશે એટલે દા. કલ્તરી સપ સૂત્રથી સપ વિક્રણ પ્રત્યય લગાવીશું અને યુગોચ્ય આદિ બે શ્લોક સૂત્રથી સપનો લોપ કરીશું. ત્યારબાદ શ્લવ સૂત્રથી એકાશ ધાતુને દિસ્પ કરીશું એટલે દાદા અને હસ્વ અસૂત્રથી પૂર્વ અભ્યાસમાં હસ્વ કરીશું એટલે દદા. ત્યારબાદ લોટ ટકાર પ્રથમ પુરુષ એકવચનમાં મૂળ પ્રત્યય છે તીપ. તીપમાં પ હલન છે તો હલંત્યમ સૂત્રથી તેનો ઉચ્ચારણ કરીશું. તશે લોપ દશનમ લોપ અને તમારે એનો ઇતશ્ચ સૂત્ર એરો સૂત્રથી પૂછી કરીએ પણ શું કરીશું એરો થી ઈનો ઉ કરી દઈશું. હા એરો થી નો ડાયરેક્ટ એ કરી દઈએ એટલે તું ઉ એટલે તું થઈ જશે અને અહીંયા કપિત છે એટલે અંગ અને પ્રત્યય ડાયરેક્ટ જોડી જોડી દઈશું એટલે દદાતુ રૂપ બનશે. અને વિકલ્પે સુહ્યો તાતંગ આતિશ્ય અન્ય તરશ્યામ થી તાત પ્રત્યય લગાવીશું. તાતમાં અહીંયા અપિત પ્રત્યય છે તો સ્ના અભ્યસ્ત થયો રાક્ષસ સૂત્રથી અભ્યસ્તમાં આકારનો લોપ કરીશું. અને ત્યારબાદ કરી સૂત્રથી તત્વ થઈ જશે એટલે દનો ત કરી દઈશું અને અંગ અને પ્રત્યય જોડીશું તો દત્તાર્થ અહીંયા બે રૂપ બનશે સહ દદાતુ વિકલ્પે સહ દત્તાર્થ હોવાના કારણે. અને હા અહીંયા અંતમાં ત છે હલન છે તો જલામ જશો અંતે સૂત્રથી દત્વ કરીશું એટલે ત છે એની જયારે તેના સ્થાને તેના જ વર્ગ નો તૃતીય વર્ણ દ થઈ જશે અને ફરીથી વા અવસાને સૂત્રથી વિકલ્પે તત્વ કરીશું એટલે દનો ત થઈ જશે એટલે ત્રણ બનશે સહ દદાતુ વિકલ્પે સહ દત્તાદ સહ દત્તાદ.
બરાબર છે. તે દાન આપો. આજ્ઞાર્થ છે લોટ, આજ્ઞાર્થ. સહ દદાતુ, સહ દત્તાત કે દત્તાત, દ્વિવચનમાં આવી જઈએ. ધાતુ છે ડુ દા ય. કર્માભાઈ. હલંત્યમ સૂત્રથી યનો લોપ તસ્ય લોપ દર્શનમ લોપ. આદિરી ટુડવ એ સૂત્રથી ડુનો લોપ થતા દા અને કર્તરી શપ. જો ત્યાદિભ્ય શ્લુ સૂત્રથી સપનો લોપ અને શ્લો સૂત્રથી ધાતુનો ધ્રિત્વ એટલે દાદા. રસ્વ સૂત્રથી પૂર્વભ્યાસમાં રહેલા અકારનો લોપ એટલે દદા. મૂળ પ્રત્યય છે તસ લોટો લંગવ તસ તસ્ત મિપામ તાન તન તામહ એ સૂત્રથી તસનું તામ. હલાદી અપિત હોવાને કારણે સ્ના અભ્યસ્ત થયો રાત એ સૂત્રથી અભ્યસ્ત અંગમાં રહેલો અકારનો લો. ને ખરીચ સૂત્રથી દ નો ત એટલે જોડતા દત્તામ. તૌ દત્તામ તે બે આપો. બરાબર છે. નેક્સ્ટ બહુવચનમાં આવી જઈએ. એટલે દાદા. રસ્વ સૂત્ર થી અભ્યાસ માં રસ્વ એટલે દાદા. પ્રત્યય છે જી. અદ અભ્યાસ્તાર્થ સૂત્ર થી અર્થ થશે અને જમાઈ હોવાથી અતિ થશે અને એનું સૂત્ર થી ઈનો ઉ થશે એટલે હતું. અજાદી અપિત હોવાથી સ્ના અભ્યસ્ત રાત સૂત્ર થી આનો લોપ થશે એટલે દ દ તું તે દ દ તું. દ આ દ હલન છે, અ આવતો રહેશે એટલે આખો થઈ છે દ દ અને પાછળ તું છે દ દ તું. કોણ તો કે તે બધા આપો. બરાબર છે. મધ્યમ પુરુષ આવી જઈએ. ધાતુ છે ડુ દા ય, અહીંયા કસોટી આવી. બરાબર છે. હેતલ. હા સર. આદિ ઋતુ થી દૂર નો લોપ કરીશું અને હલંતિમ સૂત્ર થી યનો લોપ કરીશું. રહેશે દા. વિકરણ કર્તરી શપ. જો ત્યાદી શ્લો થી શપ નો લોપ કરીશું. શ્લો થી ધાતુ મદિત્વ કરીશું. પૂર્વ અભ્યાસ ની અંદર હસ્વ કરીશું એટલે દાદા થશે. અને મૂળ પ્રત્યય છે આપણો સિપાયન થશે. હા સિપાય. સિપમાં સે હે પીછ થી હિનો આદેશ કરશે સીધો. પેલા પને પણ પને પેલા જવા અલંત્યમ સૂત્ર થી અલંત્યમ સૂત્ર થી અને સી રહે તો સે હે પીછ થી હિનો આદેશ કરીશું. પછી વિકલ્પે તો ઉશ્વ તાતમ આશીષ અન્ય તરફ સેમ થી તાત. હવે પરમ હિ હોવાથી એને આગળ દા હોવાથી નવ સૂત્ર આવે છે. ઘોષો રે દાવ અભ્યાસ એનાથી અભ્યાસ પૂર્વ અભ્યાસ નો લોપ થશે સીધો. અને દાની અંદર આના કારણે સ્થાને એનો આદેશ થશે એટલે દેહ થશે. દેહી પ્રત્યય બનશે. મમ્મી બંધ કરો. ફ્રોમ દેહી. અને બીજો વિકલ્પે તાત છે તો તાત ની અંદર તાતની અંદર સ્ના અભ્યાસ થયો રાત થી આનો લોપ થશે અભ્યાસમાં. દત્તાત. દત્તાત દ તાત તાત ત્વમ બે રૂપ ત્વમ દત્તાત ત્વમ દેહી ત્વમ દેહી દત્તાત. મોટા ભાગે દેહી વપરાય છે, દત્તાત ઓછું વપરાય છે પણ આપણી પાસે વિકલ્પે છે.
તું આપ તું આપ આપ દ્વિવચનમાં આવી જઈએ. ધાતુ છે દુ ધા ય નંદની. હા સર, યની હલંત્યમ સૂત્રથી અને આદિહી ટુડવ સૂત્રથી ડુની સંજ્ઞા કરશું માટે રહેશે દા. વિકરણ પ્રત્યય છે શપ. જુહોત્યાદિભ્ય સ્લોહ સૂત્રથી શપનો લોપ કરશું અને સ્લોહ સૂત્રથી દિત્વ કરીશું માટે દાદા, અને રસ્વ સૂત્રથી દદા કરીશું. મૂળ પ્રત્યય છે થસ. તસ્મા લોટો લંગવા તસ્તસ્થમી પામ તાંતન તામ સૂત્રથી તસ્ના જગ્યાએ તમ કરીશું. ત હલાદી અપિત હોવાને કારણે શ્રા અભ્યસ્તો રાત સૂત્રથી હલંત દ કરીશું. અને દ તમ એટલે દ હોવાને કારણે ખરીચ સૂત્રથી દના જગ્યાએ ત હલંત કરીશું માટે દત્તમ. યુવામ દત્તમ. તમે બે દાન આપો. ઓકે. પેલામાં દ્વિવચનમાં હજી એક દ આવવાને અરે ત આવવાને કારણે એક દ થતો જલામ જસો અંતે અને ફરી પાછું વાવ શાનેથી ત. બહુવચનમાં આવી જઈએ. ધાતુ છે ડુ દા ય પલક. યની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. યાળીની દવા સૂત્રથી દોની સંજ્ઞા થશે એટલે દા, ને કર્તરી શફિકૃ પ્રત્યે. જ્યોત્યાદિ બ્યહ શ્લોથી શબ્દો લોપ થશે. શ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે દાદા. રસ્વ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા આકારનો લોપ એટલે દાદા. મૂળ પ્રત્યય છે થ. થમા તસ્થસ્થમી પામ તાંદ તામ સૂત્રથી થના સ્થાને તન વાદે. અને સૂત્રથી આકારનો લોપ અને ખરી છ સૂત્રથી દનો ત થશે એટલે દત્ત. યુયમ દત્ત. તમે બધા આપો. ઉત્તમ પુરુષ એક વચન. ધાતુ છે ડુ દા ય હલંત. પ્રહલાદ. દુદાય યની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. દુની આદિ ઈ ટુડવ એ સૂત્રથી સંજ્ઞા થશે. તસ્ય લોપ અદર્શન લોપ દા. ત્યારબાદ કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. જુહોત્યાદિ બ્યહ સ્લુહ થી સપનો લોપ થશે. સ્લવ સૂત્રથી ધાતુનું દ્વિત્વ થશે એટલે દાદા. રસ્વ એ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા આકારનો લોપ થશે એટલે દાદા. ત્યારબાદ લોટ લકાર એક વચનની અંદર લિપ પ્રત્યય છે. પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. તસ્ય લોપ અદર્શનમ લોપ. ની જે છે એની અંદર મેરની સૂત્રથી મીના સ્થાને ની આદેશ થશે. અને આડુ તમસ્ય પિચ્ચ એ સૂત્રથી આઠનો આગમ થશે. ટની હલંત્યમ સૂત્રની સંજ્ઞા થશે. અને આ જે છે એ આદ્યંત ટકી દઉં એ સૂત્રથી આગળ બેસશે અને આની પ્રત્યય બનશે. આની જે છે એ અજાદી પીઠ છે. આમ તો ઈ હલ્ય ગોહો સૂત્ર લાગુ પડે પણ આ ઘું સંજ્ઞક ધાતુ છે એટલે કોઈ પરિવર્તન આવશે નહીં. એટલે દા પરમ આ છે એટલે અકહ સવર્ણે દીર્ઘ એ સૂત્રથી દદાની એવું પદ બનશે. દદાની અહમ દદાની હું આપું. અહમ દદાની આ વત્તા આ બરાબર આ અકહ સવર્ણે દીર્ઘ બરાબર છે. દ્વિવચન ઉત્તમ પુરુષ દ્વિવચન આવી જઈએ. ધાતુ છે દુ દા ન્ય. સુરેશ. અલંત્યમ સૂત્ર થી સંજ્ઞા થશે. ડુની આદિ રે ટુડવ સૂત્ર થી સંજ્ઞા થતા તસ્ય લોપ દર્શનમ લોપ કર્તરી શપ લાગશે. જુહોત્યાદિ બ્યહ શ્લો સૂત્ર થી સપનો લોપ થશે.
શ્લોવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે દાદા થશે, હ્રસ્વ સૂત્રથી દાદા થશે. પ્રત્યય છે વસ, નિત્યમ ગીત સૂત્રથી સનો લોપ થશે એટલે વ રહેશે. આડુતમસ્ય પિચ્ચ સૂત્રથી આઠનો આગમ થશે, ટની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થશે, જોડી દેતા આવ પ્રત્યય બનશે. અંગમાં આ છે અને પ્રત્યયમાં આ હોવાના કારણે અખ સવર્ણ દીર્ઘ થી દીર્ઘ થઈ જશે અને પદ બની જશે દદાવ. આવામ દદાવ. બરાબર છે. અંતિમ છે કોઈની ઈચ્છા નવામાં? બાકી છે એમાંથી ધાતુ છે દુ દા ય પ્રત. હા સર, હા લઈ લઉં છું. નોંધાય એમાં યની હલંતમ સૂત્રથી ઈત સંજ્ઞા થશે અને આદિ ટુડુવાથી ડૂની ઈત સંજ્ઞા થશે, રહેશે દા કરતા રહેશે લાગશે. જ્યોત્યાદિ ભ્યો શ્લોથી એનો લોપ થશે. શ્લો સૂત્રથી દ્વિત્વ થશે એટલે દા દા. રસ્વ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલ આનો અશ્વ થશે એટલે દદા. મૂળ પ્રત્યય છે મસ. લોટો લંગવત હોવાથી સ એકલો પહેલા તો ગીતાથી સ જશે નિત્યમ ગીતાથી. હા સનલોપ થશે. હા નિત્યમ ગીતાથી સ જશે અને આડું તમસે પીછેથી આઠનો આગમ થશે એટલે આ મ. અને આ હલાદી અજાદી પિત હોવાથી છે એનો હસો થાય સર. કશું નહીં થાય, પિત છે, ત્રણે ત્રણ પ્રત્યય પિત છે, આની અજાદી પિત છે. દદા દદા મ થશે. બરાબર. અકહ સવર્ણ દીર્ઘ થી સંધિ થી જોડી દઈશું વયમ વયમ દદામ. તો આ રીતે આપણે થોડી ઉતાવળ કરી, ઝડપ કરી અને બે લકાર આપણે પૂરા કર્યા. મિત્રો અંતે હજી જેમના દર્શન નથી એ ફરી પાછા દર્શનમાં આવી જાઓ, વિડીયો ઓન કરો. બરાબર છે. બાકી બધા તો જૂના છે પણ બે બહેનો સુરેખા અને અમીષા, કેવું રહ્યું તમારું આ 1.5 કલાક કે 1.25 કલાક? માથું દુખાવે એવું તો નથી? ના ના સર, એવું કઈ નતું. બરાબર. અમીષા રેડી સર? ભલે સમજ ના પડે વાંધો નથી, પણ આ રીતે 1 કલાકનો ભોગ આપશો તો આપોઆપ પછી લાઇટ થવા માંડશે ધીમે ધીમે. પણ એ પછી તમને તમારા ગુરુજી પાસેથી લિંક લઈ લેજો અથવા મારી પાસેથી લઈ લેજો, જેમાં 1 થી 121 સળંગ લેક્ચર આવશે એ લિંકમાં. બરાબર છે. એમાં જ્યારે જ્યારે સમય મળે ત્યારે પહેલું લેક્ચર શરૂઆત કરવાની, 1 કલાકનું હશે. એમાં કેટલી ખબર પડી બરાબર છે, એનું પીડીએફ પણ મળશે, એ જે કંઈ ચાલે છે એમાં કક્કો છે, બીજું કંઈ નથી. અત્યાર સુધી હજી કક્કો જ કરી રહ્યા છે, એવું નથી, કરામત કક્કાની જ છે, બીજું વિશેષ કંઈ નથી. બરાબર છે. પણ જાદુ છે વિક્રમ, રાજભર વિક્રમ. બરાબર છે. પણ એ કક્કાને આપણે કેવી રીતે માણીશું સંસ્કૃતની સાચી ભાષામાં, તો એ ધીમે ધીમે ખ્યાલ આવવા માંડશે. યુટ્યુબ પર અવેલેબલ છે. બરાબર છે. બે બહેનોની કોઈ હજી બહેનપણીઓ હોય તો પણ સાથે લઈ લેજો, તમારું પુણ્ય વધશે. બરાબર છે. પલક પાયલ? હા સર. બાકી કોઈને કેવું છે કઈ? જગદીશ
દિલીપ જાગે છે? હા દિલીપ જાગે છે. હા હા દિલીપ બેઠો છે સોમનાથમાં, દરિયા કિનારે બેઠો છે, એટલે ઘણી વાર કદાચ ઊંઘ બી આવી જાય. વિના ઓકે, તો મંગલાચરણ થી સમાપન કરીએ. સદાશિવ સમારંભમ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે વંદે પરંપરા. વંદે. શુભરાત્રિ. શુભરાત્રિ, અને કાલે પાછા 9 વાગે મળીશું. શુભરાત્રિ. શુભરાત્રિ.